विद्यार्थी मित्रों, धोरण 10 विज्ञान चैप्टर 8 सजीवों के लिए प्रजनन करे छे એની અંદર આપણે આગલા વિડિયોમાં અલિંગી પ્રજનનની વાત કરી અને તેમાં વાનસ્પતિક પ્રજનનની વાત કરી. હવે એ પ્રજનનનો એક ભાગ બાકી છે જે બીજાનું નિર્માણ, એ પણ એક અલિંગી પ્રજનનની ઘટનાની એક વાત છે. ફૂગની તમે જે કહે રાઇઝોફસ માં જે ફૂગ છે એ ફૂગની અંદર બીજાનું નિર્માણ કેવી રીતે થાય અને એમાંથી નવા ફૂગના અણુઓ મતલબ નવા ફૂગ કેવી રીતે જન્મ લે છે રાઇઝોફસ એની આપણે સરળ બહુકોષીય સજીવોમાં પણ વિશિષ્ટ પ્રજનન સંરચના અનુભવાય. સરળ તમે કે ફૂગ એ સરળ સજીવ છે એટલે એની અંદર પ્રજનન અલિંગી પ્રજનન કેવી રીતે થાય છે તો તેની અંદર આ ચર્ચા છે. તમે જોશો કે રાઇઝોફસ ફૂગ જાળીદાર રચના છે. તમે આકૃતિમાં તમારા બુકમાં પણ છે, આકૃતિમાં તમે જોશો કે એની જાળીદાર રચના બનાવે છે ફૂગ. કે તમે જુઓ કે તમને ફૂગ તમે જુઓ તો તમને ખ્યાલ આવે જાળીદાર રચના જેવી બનાવે છે. અને તમે જે પહેલા ઉદ્ભવ સ્થાન ઉપર ઉદ્ભસ્ત તંતુઓ ઉપર સૂક્ષ્મ ગોળાકાર આવી રચના તમને જોવા મળે છે. અને એ જે ગોળાકાર રચના એ તમે જો કે કોષ દિવાલથી રક્ષિત હોય છે તમને એવું જોવા મળે. અને તે જ્યારે તમે કે બીજામાં વૃદ્ધિ પામીને રાઇઝોફસમાં એક નવા સજીવની રચના ઉત્પન્ન થાય. પણ આ જે બીજાનું ધાની જે આપણે કહીએ છીએ બીજાનું ધાની તમે જો કે ત્યાંથી એ પ્રજનનની ઘટના થવાની છે. અને કારણ તમે જો કે એ એનું કોષ દિવાલ તૂટે છે અને એમાંથી તમે જોશો કે આવા બીજાણુઓ બહાર નીકળે છે. અને આ જે બીજાણુઓ બહાર નીકળે છે તમે જો કે નવી ફૂગનું સર્જન કરે છે જેને આપણે રાઇઝોફસ ફૂગ તરીકે ઓળખીએ છીએ. આ રીતે ફૂગ તમે જોશો કે કોઈ પણ જગ્યાએ પણ તમે ચોમાસા દરમિયાન તમારા ઘરે આવતા તમે ગમે ત્યાં જોઈ શકો કે ફૂગ જરા લાગે છે. પણ એ તમે જો કે એમાંથી પ્રજનન થઈ થઈને ઘણી બધી થઈ રહી છે તમને જોવા મળે. તો આ એક ફૂગ એ તમે જો કે આપણી અલિંગી પ્રજનનની વાત છે. અને આ તમે જોશો કે નવા સજીવની રચના ઉત્પન્ન કરે બીજાણુ ચારે તરફ એક દીવાલ હોય છે જે પ્રતિકૂળ પરિસ્થિતિમાં રક્ષણ પણ કરે છે. પાછું એ તમે જો કે ચારે બાજુ એક દિવાલ છે કે જે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય પોતાને જોખમ હોય તો ત્યાં તમે જો કે એનું રક્ષણ પણ કરે છે. તો આ રીતે કે બીજાણુ સર્જનની જે આપણે વાત કરી સ્પોટ ફોર્મેશન જે કહી શકાય બીજાણુ નિર્માણ તો એ તમે જોશો કે આ પણ એક અલિંગી પ્રજનનની એક ઘટના છે અને એને આપણે સમજીએ. હવે અલિંગી પ્રજનન તમે જોયું કે આગામી બધી આપણે પદ્ધતિ જોઈ ઈશ્વરભાઈએ પણ તમને જે બધી ઘટના બતાવી એમાં તમે જોશો કે બધા અલિંગી પ્રજનન છે. તો અલિંગી પ્રજનન તમને જોવા મળે છે. હવે આપણે મુખ્ય પોઈન્ટ ઉપર આવીએ છીએ કે લિંગી પ્રજનન. લિંગી પ્રજનન થી પહેલા આપણે તમે એમાં ચર્ચા જોઈએ કે આજે તમને કોઈ એક તમે જોશો કે પ્રાણી છે ધારો કે આપણે મરઘીની વાત કરીએ તો તમે જુઓ કે એમાં હંમેશા અલિંગી પ્રજનનમાં આપણે કોઈ પણ એક નર અથવા તો માતા દ્વારા સજીવ ઉત્પન્ન થાય. જ્યારે અલિંગી પ્રજનનની અંદર તમે જોશો કે નવો કોઈ પણ પ્રાણી કોઈ ઘોડો છે કે પછી મરઘી છે કે પછી બકરી છે કે એ જે ઉત્પન્ન થાય છે એની અંદર એ ઉત્પન્ન થવા માટે તમે જુઓ કે બે એક નર અને માતા એ બંનેની જરૂરિયાત રહે છે અને તો જ એમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે. હવે આપણે એની ચર્ચા કરવાની છે. મનુષ્ય માટે પણ આપણે આની અંદર આપણે યુવક છે પ્રાણીઓની આપણે ચર્ચા કરીમાં આપણે પણ આવ્યું છે કે એક નવો સજીવ ઉત્પન્ન થતો નવો એક બાળક જન્મે છે ત્યારે તમે જો કે મેલ અને ફિમેલ એ બંનેની એની અંદર જરૂરિયાત રહેતી હોય છે તો જ એ નવો કોષ ઉત્પન્ન થાય છે અને એ તમે જો કે વિકસિત થાય છે ગર્ભ અને બાળકનો જન્મ થાય છે. તો આ એક લિંગી પ્રજનનની આપણે વાત કરવાની છે. એક પિતૃકોષમાંથી બે બાળકોષના નિર્માણમાં ડીએનએ પ્રતિકૃતિ સર્જવી તેમજ કોષીય સંગઠન બંને જરૂરી છે. તમે જો કે એક પિતૃ એટલે કે પિતા છે એવું નથી, પિતૃ એટલે કે આગલી જે પેઢી છે તેની આપણે વાત કરવાની છે. તો એક પિતૃકોષમાંથી તમે જુઓ કે બે બાળકોષના નિર્માણની અંદર એટલે બે બાળકોષના નિર્માણમાં તમે જોશો કે એક માદા અને એક નર તમે આપણે પાછળથી જ્યારે વાત કરીશું એને નરજન્ય કોષ અને માદાજન્ય કોષ એ તમે જુઓ કે એ ડીએનએની પ્રતિકૃતિ સર્જાય અને કોષીય સંગઠન બંને જરૂરી છે. તો આ તમે જો કે એનું સંગઠન જરૂરી છે તો નવો સજીવ ઉત્પન્ન થાય છે. પણ તમે જોશો કે અહીંયા આ જે સજીવ ઉત્પન્ન થાય છે એ તમે જો કે પેટથી પિતૃપેઢીને એ ડિપટો નથી હોતો, ભલે એમાંથી જન્મ લે છે પણ એ તમે જો કે એના જેવી સિદ્ધિ પ્રતિકૃતિ આપણને મળતી નથી પણ એમાં તમે જો કે ખામી અથવા તો ભિન્નતા જન્મ લે છે અને જે આપણે એને કહીએ પરિણામે તૂટીઓ સજીવની વસ્તીમાં ભિન્નતાનો સ્રોત છે એટલે એમાં જે તૂટી રહી જાય છે નવું જ્યારે સર્જન થાય છે ત્યારે તમે જોશો કે એની અંદર એ તમે જોશો કે ભિન્નતા છે અને ભિન્નતાનો આપણે સ્વરૂપ આપીએ છીએ અને ભિન્નતા લઈને જન્મે છે અને ભિન્નતા એ આપણા માટે તમે જોશો કે વરદાનરૂપ છે અને ફાયદાકારક છે આપણે એમ સમજી શકીએ. એટલે આજે તમે જો કે સજીવોની અંદર ડાયવર્સિટી વિવિધતા તમને જોવા મળે છે
પણ અને આ તરફે નવા લક્ષણની મેં તમને વાત કરી લગ્ન કે પ્રજનનમાં કે એક સરખું છોડ ઉત્પન્ન થયા કરે એના કરતા જો કે આજે કેરીની મેં તમને વાત કરેલી એમાં તમને જો કે કેટલી બધી જાતની કેરીઓ આપણે બજારમાં જોવા મળે એ આપણે ભિન્નતા ઉત્પન્ન કરી જાણવી જોઈએ પણ અહીંયા કુદરતી રીતે ભિન્નતા લઈને બાળક જન્મે છે આજે તમે જો કે પૃથ્વી પર અબજોની વસ્તી છે તો તમે જોશો કે એમાં તમને દરેક સજીવ બીજા સજીવથી ભિન્ન પડે છે એમ જોવા જાવ તો તમે બે જોડિયા બાળકો છે એ જોડિયા બાળકો પણ તમે જો કે એમને જુદા પડતા તમને જોવા મળે છે તો એ શાને કારણે આ જે ભિન્નતાની વાત કરે છે ડીએનએ આની અંદર ખૂબ મહત્વનો ભાગ ભજવે છે એ ડીએનએ તમે જોશો કે એ ડીએનએ રંગસૂત્રો પર આવેલા હોય છે અને એ રંગસૂત્રો માં તમે જો કે ડીએનએ ઉપર રહેલા હોય છે અને તેને કારણે તમે જો કે લક્ષણોનું વહન કરે છે આપણે એમ કહીએ પણ સંપૂર્ણપણે તમે જોશો કે એમાં ડીએનએ કોપી મળતી નથી સતત ભિન્ન સાતત્ય રહેલું છે એની અંદર ભિન્નતાનું અને સજીવને તમે જોશો કે એ ઉપયોગી છે વસ્તીમાં જોવા મળતી ભિન્નતાનો ભિન્નતા હોય જાતિના અસ્તિત્વને જાળવી રાખવા મદદરૂપ થાય છે આજે ભિન્નતા છે એ સજીવની જે જાતિ છે તેનું અસ્તિત્વ ટકાવી રાખે છે એટલે તમે જો કે સતત જે આજે લાખો વર્ષોથી સજીવો પૃથ્વી પર જન્મી રહેલા છે તમે જોશો કે એ અમુક સજીવો તો કરોડો વર્ષોથી છે તો તમે જો કે ભિન્નતા લઈને જન્મ્યું છે આજે જે ટુડે આજે આપણે જે કંઈ છે એના કરતાં આવતી પેઢી એના પછીની પેઢી એની પેઢી પછીની પેઢી તમે જો કે ભિન્નતા લઈને જન્મ્યું છે બરાબર છે અત્યારે આપણે છે કંઈ આપણા આગલી જે પેઢીઓ છે પેઢી કરતાં પણ આપણામાં ભિન્નતા તમને જોવા મળે છે તો એ તમે જો કે એ સતત બહુ ધીમી પ્રક્રિયા છે ઝડપી નથી તમને તરત એના જેવું તરત એને ચેન્જીસ નહીં દેખાશે પણ તમે આજના 50 વર્ષ પહેલાં અથવા તો 100 વર્ષ પહેલાંના સજીવની આપણે સાથે આપણે આજે કમ્પેરિઝન કરીએ તો આપણને ભિન્નતા દેખાશે તમે એક બે વર્ષમાં તમને ભિન્નતા નહીં લાગશે તમને એવું લાગે કે આ તો તે જ પ્રકારનો સજીવ અહીંયા એક પછી એક લક્ષણો લઈને જન્મે છે આની અંદર એવું નથી પ્રત્યેક ડીએનએ પ્રતિકૃતિમાં નવી ભિન્નતાની સામે પૂર્વવત પેઢીના ભિન્નતામાં પણ સંગ્રહિત થાય છે તમે જો કે આપણે જે આગલી પેઢી છે આનુવંશિક આગળની પૂર્વવત પેઢી છે તેના લક્ષણો આપણે લઈને જન્મીએ છીએ આજે બાળકની અંદર ફાધરના લક્ષણો અથવા તેના દાદાના લક્ષણો પણ તમે જોકે તમને જોવા મળે છે ભાઈ પૂર્વત પેઢી છે તેના લક્ષણોની સાથે ભિન્નતા લઈને આપણે પૃથ્વી પર આજે નવા સજીવો જન્મ લે છે દૈહિક કોષો કોષોમાં રક્તની સંખ્યા વધુ છે અહીંયા બહુ મહત્વની ઘટના આવે છે હવે તમે કે રંગસૂત્ર આપણે વાત કરી કે બે કોષની વાત કરી તો તમે જોયું કે એના રંગસૂત્રો તો બમણા થઈ જશે નવો સજીવ જન્મ લેશે તો એના રંગસૂત્ર તમે જોશો કે બમણા થઈ જશે એટલે કે 23 જોડ માતાની અંદર છે ને 23 જોડ પિતાની અંદર છે નવો બાળક જન્મે તો એ તમે જોશો કે 46 જોડ લઈને જન્મે પણ એવું નથી થતું તમે જો કે એ જ્યારે પ્રજનન કોષોની અંદર એનું શું થઈ જશે વર્તીકરણ થઈ જાય છે એટલે જે નવો સજીવ જન્મે છે એ પણ 23 જોડ રંગસૂત્ર લઈને જન્મે છે અને તમે જોશો કે એ પ્રત્યેક ડીએનએમાં પણ તમે જો કે સોરી દૈહિક કોષોમાં તુલનામાં રંગસૂત્રની સંખ્યા વધતી એટલે કે જે આ દૈહિક કોષો છે તેમાં પણ તમે જોશો કે એનું અર્ધીકરણ થઈ જાય છે એટલે કે આપણા 23 જોડ રંગસૂત્ર છે એમાંથી 22 જોડ એ દૈહિક છે જ્યારે એક 23મી જોડ છે એ તમે જુઓ કે જાતિ નિર્માણ કરતો એક રંગસૂત્ર છે એટલે કે મેલ અને ફિમેલની જે પાછળથી વાત આવશે ત્યાં સમજાવીશ તો અત્યારે આપણે દૈહિક કોષોની વાત કરીએ તો 22 રંગસૂત્રો એ તમે જો કે એનું અર્ધીકરણ એટલે કે અર્ધીકરણ થઈ જતું અને કુલ 23 છે તેનું અર્ધીકરણ થઈ જશે તમે જોશો એટલે એના કારણે જે નવો સજીવ જન્મે છે એ પણ તમે જુઓ કે 46નું અર્ધીકરણ થઈ જશે એટલે 23 જોડ લઈને જન્મે છે એને કારણે લક્ષણો પણ તમે જોશો કે માતા અને પિતાના બંને લક્ષણો અથવા તો મેલ અને ફિમેલ બંનેના લક્ષણો લઈને બાળક જન્મે છે વધતા ઓછા પ્રમાણમાં હોઈ શકે પણ થોડેક અંશે તો તમે જુઓ કે બંનેનું મિશ્રણ થયેલું તમને જોવા મળે છે આમ એ ભિન્ન સજીવોનું આ યુગ્મજન કોષ કે પરિણામ લિંગી પ્રજનનમાં સંયુગ્મ દ્વારા યુગ્મજન પરિણામ બનાવે છે તમે જોશો કે આ બે ભિન્ન સજીવોનું યુગ્મજન એટલે બે ભિન્ન સજીવ એટલે કોણ એટલે મેં તમને વાત કરી કે એક માતા અને પિતા અથવા તો એક પિતૃ જે પિતૃ તરફથી અને માતૃ તરફથી જે બે કોષો છે એ બે તમે જુઓ કે બે વચ્ચે સંમિલન થાય છે અને એક યુગ્મજન જે ફલિટાંડ બને છે અને ફલિટાંડ વિકાસ પામે જે ફલનની ક્રિયા થાય છે ફલિટાંડ બને છે અને નવો સજીવમાંથી જન્મ લે છે એમ કહી શકાય તો આ ડીએનએ તમે જોશો કે બહુ મહત્વનું છે ડીએનએ શબ્દ ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ એનું લોંગ ફોર્મ એમ છે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ ડીએનએ એ વારસાગત લક્ષણોનું તમે જોશો કે વહન કરે છે તમારે એટલું ધ્યાન રાખવાનું અને ક્યાં આવેલા છે તો એમ કહેવાય કે રંગસૂત્રો ઉપર આવેલા છે બરાબર છે તો આ રંગસૂત્રો પર ડીએનએ આવેલા છે અને તમે જોશો કે ડીએનએની એક સામાન્ય તમને આકૃતિ બતાવું છું આ રીતે તમે જોશો કે આમ વલય આકારની આ ડીએનએ
આકૃતિ છે એ ખાસ એક સમજ માટે છે કે ડીએનએ કેવા દેખાય છે. તો તેના આ જે અહીંયા તમે જોશો કે એના ઉપર તમે જોશો કે આ રંગસૂત્ર ઉપર આવેલા ડીએનએ આવેલા છે અને એ લક્ષણોને તમે વહન કરે છે. એટલે ઘણી વખત તમે અમુક ઘટનામાં ડીએનએ ટેસ્ટ કરવો પડશે એવું એક તમે સાંભળ્યું હશે કે જે માતા અને પિતા તરફથી એ બાળકના લક્ષણોના આધારે એના એકચ્યુઅલ માતા અથવા તો પિતા અથવા તો એ કોની બોડી છે, ડેડ બોડી છે એ પણ જાણી શકાય છે. એને કારણે શંકા શકના આધારે તમે જુઓ કે જે વ્યક્તિ છે એનું તમે જોશો કે જ્યારે લાશ ઓળખી ન શકાતી હોય ત્યારે તમે જો કે ડીએનએ ટેસ્ટ કરવામાં આવે અને તેના આધારે નક્કી કરી શકાય કે આ એક બોડી અને આ લોકોની છે એવું કહી શકે. તો આ ડીએનએ ટેસ્ટ એક તો તમે જોશો કે ઘણી વખત ફોરેન્સિક લેબની અંદર આ બહુ મહત્વનો ભાગ ભજવે છે. હવે તમે જોશો કે જે આપણે બે કોષની વાત કરી તો એ બે કોષ જે યુગ્મજન બનાવે છે ફટિકા, તો મેં અહીંયા તમે જોશો કે બંને કોષ ભાગ લે છે. બે કોષને ઓળખવા કેવી રીતે? તો તમે જોશો કે બે કોષ જે ઓળખે છે તેની અંદર એમ કહેવાય છે કે આ જે નરજન્ય કોષ છે, તો તમે જુઓ કે પ્રચલનશીલ પ્રજનન કોષ નરજન્ય કોષ તરીકે ઓળખી શકાય. પ્રચલનશીલ એટલે ખૂબ ઝડપી છે. તમે જોશો કે આ રીતે આમ આવો તમને આ તમને જોવા મળે છે બરાબર. એટલે કે આ એક આપણે એમ કહી શકાય કે આ શુક્રકોષની મેં તમે જોશો કે એમ આકૃતિ દોરેલી કહી શકાય. અને માતા કોષે તમે જોશો કે આ રીતે ગોળાકાર તમને જોવા મળે કે આ ખોરાકમાં સંગ્રહની અંદર થયેલો હોય છે અને એ તમે જોશો કે ખૂબ ઝડપી નથી. જ્યારે શુક્રકોષે ખૂબ ઝડપી છે આપણે એમ કહી શકાય. એટલે કે આપણે આ એક ખાલી સમજ માટે તમને ખબર નથી પણ અહીંયા ફક્ત ઓળખવાની વાત છે. તેમાં પ્રજનનશીલ પ્રજનન કોષોનું નરજન્ય કોષ તરીકે ઓળખી શકાય અને પ્રજનન કોષોમાં ખોરાકમાં સંગ્રહ થતો હોય તો તેને આપણે તમે જોશો કે માંદાજનન કોષ તરીકે ઓળખી શકાય. અને એ તમે જો કે એ બંનેઓનું સંમેલન થવાથી આપણે તમે જાણો કે નવો સજીવ જન્મ લે છે એમ કહી શકાય. વિવિધ પ્રકારના પ્રાણીઓની અંદર પણ આ જ પ્રકારની કુદરતી રચનાની અંદર આવેલી છે અને એ જ પ્રમાણે મનુષ્યની અંદર પણ આવેલી છે જેમાં ડીએનએની આપણે જે લંગસૂત્ર લિંગી રંગસૂત્ર સોરી લિંગી પ્રજનનની જે વાત કરી એની અંદર લિંગની વાત આવે છે, એક માદા લિંગ અને એક નર લિંગ. અને તેના આધારે તમે જો એને લિંગી પ્રજનન તરીકે ઓળખી શકાય અને એ બંનેની હાજરી તમે જોશો કે બંનેના સમન્વય અહીં ખૂબ આવશ્યક છે તો જ એમાં લિંગી પ્રજનનની ઘટના સંભવી શકે. ઓકે, થેન્ક્સ.